ॐ नमो अरिहंताणम्। સ્વયં ના એમ કહેવું પડે, આમ તો સ્વયં આત્મા છે, પણ અત્યારે આ શરીરમાં રહેલો જે આત્મા છે તેને જાગૃત કરી દઈએ, જાગૃત હોય તો વિશેષ જાગૃત કરી દઈએ। દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત, 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 ગૌરમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ। અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। મહાદિવ્યાકક્ષિરત્નં શબ્દજીતરવાત્મજં શ્રીરાજચંદ્રમ અહં વંદે તત્વલોચનદાયકમ, તમ તત્વલોચનદાયકમ। શ્રી પરમ ગુરવે નમઃ, પરમ પ્રાચાર્ય ગુરવે નમો નમઃ। સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 422 ના આધારે
આપણે વિચાર કરી રહ્યા હતા કે શુષ્ક ક્રિયાવાદી હોય એનું કેવું સ્વરૂપ હોય અને જડ ક્રિયાવાળો હોય એનું સ્વરૂપ કેવું હોય એ ગઈકાલે આપણે જાણેલું અને છેલ્લે એમ પણ વિચારેલું કે આ મુદ્દાને સેન્ટ્રલમાં રાખીને જ કૃપાળુદેવે આત્મસિદ્ધિ લખી છે. કારણ કે બીજી કથામાં જ કહે છે ને, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને વાંખ્યો અત્ર અગોપ્ય, અને પછી બંનેનું વર્ણન કર્યું કે ક્રિયાજળ કોણ હોય, કેવા હોય. આપણે આપણું જોવાનું મુખ્ય કે હું કેવો છું, અને શુષ્ક જ્ઞાની કેવા હોય, એ બંનેમાંથી આપણે આપણી જાતને બચાવવી અને સાચા મુમુક્ષુ બનવું. જે મુમુક્ષુના અને આત્માર્થીના લક્ષણો આગળ આપણને આત્મસિદ્ધિમાં પણ કીધા છે અને છેલ્લે પણ આત્મસિદ્ધિમાં કહ્યા છે, તેમજ અન્યત્ર ઘણી જગ્યાએ કહ્યા છે વચનામૃતની અંદર. એટલે અહીં સદવ્યવહારની વાત કરે છે, અર્થાત પાનું 360 છેલ્લી લીટી, અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉઠાવી પોતાને તથા પરને દુર્લભ બોધીપણું કરે છે. એટલે એ પણ વાત થયેલી કે આપણો સિદ્ધાંત, આપણા જીવનનો સિદ્ધાંત શું, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર. એવી ધર્મ કરણી કે જેથી આપણા ક્રોધ માન માયા લોભ ઓછા થાય, આપણો આત્મા શમ સંવેગ દયા આસ્તિક કે અનુકંપામાં આવે અને સાચું આપણું સ્વરૂપ સમજે કે આ દેહ છે તે મારું ખરું સ્વરૂપ નથી, મારું મૂળ સ્વરૂપ નથી. દેહમાં હું રહું છું પણ હું દેહ નથી. હોય ને, આપણે બધા સ્વાધ્યાય હોલમાં બેઠા છીએ પણ આપણે સ્વાધ્યાય હોલ છીએ નથી. એમ આત્મા આપણે દેહમાં બેઠા છીએ એ વાત સાચી, પણ આપણે દેહ રૂપ નથી. કારણ કે બેનું ભિન્નપણું ત્યાં આગળ પછી સમજાવવાના છે છ પદમાં. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન ઇત્યાદિ. તો આ વાત આપણને શરૂઆતમાં મોક્ષવાળામાં પણ કહી હતી, એ સાથે બોલીએ. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહા પદને સમરો, નહીં એહ સમાન સુ મંત્ર કહો, ભજને ભગવંત ભવ અંતલ હો, ભજને ભગવંત ભવ અંતલ હો. આપણામાંથી કોઈ એટલું બધું મહાન નથી કે જે સર્વ પ્રકારે શુભાશુભ ભાવોથી રહિત થઈ અને એક દિવસમાં અનેક વાર સમાધિનો અનુભવ કરતો હોય. નથી કરતા આપણે. સામાન્ય એવા જ્ઞાનીઓની સંખ્યા કૃપાળુદેવે ગણાવી છે. ગણાવી છે એટલે એનું એક એપ્રોક્સિમેશન કર્યું છે, 500 ગાઉ વગેરે. માટે આપણે તો આપણા ભાવોને નિર્મળ કરવા માટે જે શ્રાવકના લક્ષણ કહેવાય, ભલે આપણે અત્યારે સાચા ભાવ શ્રાવક ન હોઈએ પણ આપણે મુમુક્ષુ તો છીએ, આત્માર્થી તો છીએ, અને ન હોઈએ તો થવું જોઈએ. જો સુખ જોઈતું હોય તો
સુખ બીજે ક્યાંય છે મોક્ષ સિવાય કોઈ જગ્યાએ સાચું સંપૂર્ણ સુખ નથી પણ એની અલ્પ ઝાંખી ચોથા ગુણસ્થાનથી ચાલુ થાય છે પાંચમે થોડીક વધે છે છઠ્ઠે સાતમે એટલે સાતમામાં પ્રચુર હોય છે અને બારમે પૂર્ણ હોય છે આત્માનો આનંદ આત્માનું સુખ એટલે કે સાચું સુખ માટે આપણે જેવી રીતે આપણું મન શાંત થાય આપણું મન પવિત્ર થાય આપણા જીવનમાં ક્ષમા વિનય સરળતા સંતોષ સૌ સાથે પ્રેમથી રહેવું અને કોઈ ઝઘડામાં કે એવા વિપરીત પ્રસંગોમાં ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ લેવો નહીં કારણ ક્ષણ ક્ષણ આપણે પુરુષાર્થ કરવાનો છે મોક્ષ આપણે કે સાહેબ આમ ચાંપ દબાવી આવીને મોક્ષ થઈ જાય કે ન થાય કે સાહેબ ચાંપ દબાવીને મોક્ષ થઈ જાય એવું થાય એવું ન થાય એ કર્ણાના યુગમાં જવું પડે એને માટે અને આમ તો દ્રવ્યના યોગમાં પણ સામાન્ય રીતે મેં શ્રાવક અને મુનિના વ્રતોનો અભ્યાસ કર્યા વિના કેવી રીતે કેવળ જ્ઞાન પામે ન પામે અને અલ્પ પણ દસમા ગુણસ્થાનના અંતે લોભ નાશ પામે છે ત્યાં સુધી જે આત્મા પહોંચ્યો નથી તે બારમે પહોંચી ગયો એમ કહેવું તે સુયુક્તિયુક્ત નથી ધીર વીર ગંભીર અને સરફરોશી માટે તૈયાર એવા કોક મનુષ્યો કળિયુગમાં પરમાર્થ ધર્મને પામે છે પણ શક્તિ બધામાં છે એટલે કે યોગ્યતા તો છે પણ આપણે બધું પતી જાય એટલે 11 વાગે માળા હાથમાં લઈએ તો આપણે પણ ઝોકા ખાઈએ ને માળા પણ ઝોકા ખાય સવારથી કે મારે મરવાનો ટાઈમ નથી ને તમે ધર્મ કરવાનું કહો છો મારે મરવાનો ટાઈમ એ તો જ્યારે મૃત્યુ આવે ત્યારે તું કહેજો કે મારે મરવાનો ટાઈમ નથી એમ કહેજે તીર્થંકર મહાવીર ભગવાન પણ પોતાના નિર્વાણગમનના એટલે દેહ વિલયના સમયને બદલી શક્યા નથી તો આપણે બદલી શકીશું કીધું તું ને ગૌતમ સ્વામીને બધા કે ભાઈ આ અત્યારે બરાબર મુહૂર્ત સારું નથી આપ થોડો વખત રોકાઈ જાઓ ને પછી આ તો કથાનું યોગથી સમજવું જે રીતે કે ગૌતમ સ્વામીને એવી ખબર ન હોય એમ નથી પણ આ તો કથાનું યોગ કથાનું યોગની રીતે હોય આપણે સમજવાનું શું કે સત્પાત્રતા વિના આપણને સત્યાર્થ પદની પ્રાપ્તિ સાચા પદની પ્રાપ્તિ પરમાર્થમાં ન થાય તમારે અહીંયા તો થાય દુનિયામાં તો અહીંયા દુનિયાવી વાત નથી મોક્ષ માર્ગ તે દુનિયાવી રીતે ચાલતો નથી એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ ખોટું પણ ન લગાડવું અને નિરાશાવાદી પણ ન થવું વિશ્વમાં જો ક્યાંય પણ આત્મા સિવાય સુખ હોત તો ઇન્દ્ર આદિ અને ચક્રવર્તી આદિ પાસે એટલું બધું બળ હતું કે બધાને મારીને સુખ લઈ લે પણ સુખ તો આત્મામાં આત્મા સિવાય ક્યાંય છે નહીં માટે તેવા ચક્રવર્તી તે પણ ધર્મને શરણે ગયા અને ધર્મની કરણીથી એ તો જ્ઞાની તો હતા જ શાંતિનાથ ભગવાનની વાત કરીએ તો જ્ઞાની તો હતા પણ એમને પૂર્ણ જ્ઞાની થવું હતું તો એમણે
રાજપાટ થી પરવારીને વાટ લીધી જંગલની. એનો અર્થ એવો નહીં કે તેઓ પહેલા ધર્મ નહોતા, ઘરમાં પણ હતા ત્યારે ધર્મ કરતા હતા. જે ચક્રવર્તી આદિ એ ભાવે મોક્ષે ગયા તેઓએ મોટા ભાગે તો 8 વર્ષે જ અણુવ્રત ગ્રહણ કરી લીધા હતા. એટલે અજ્ઞાની જે કોઈ ચક્રવર્તી હોય એની વાત ચાલતી નથી, એ અપવાદરૂપ છે. ચક્રવર્તી પદમાં એટલું બધું પુણ્ય જોઈએ કે સામાન્ય મિથ્યા દ્રષ્ટિને થાય નહીં, અને સામાન્ય સમ્યક દ્રષ્ટિને પણ થાય નહીં. કરેંગે યા મરેંગે એવી વિશિષ્ટ અંતરની પ્રતિજ્ઞાબદ્ધ દશા હોય ત્યારે ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે. માટે અહીંયા આપણને એ પ્રમાણે કહ્યું. આગળ કહે છે 361માનું ત્રીજી લીટી. શમ સંવેગ આદિ ગુણો ઉત્પન્ન થયે અથવા વૈરાગ્ય વિશેષ નિષ્પક્ષપાતતા થયે, કષાય આદિ પાતળા પડે તથા કંઈ પણ પ્રજ્ઞા વિશેષથી સમજ્યાની યોગ્યતા થયે, જે સદગુરુ ગમે સમજવા યોગ્ય અધ્યાત્મ ગ્રંથો ત્યાં સુધી ઘણું કરીને શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ નિર્ધારી લઈ તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કલ્પે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીનો છે. પેલા વ્યવહાર મૂળ અને નિશ્ચય મૂળ એમ જે બે કહ્યા હતા, આમાં અધ્યાત્મ શુષ્કવાદી એટલે હું ગધાડો હોઉં અને તમે મારા ઉપર મોટી સોનાની અંબાડી મૂકો તો શું થાય? ગધાડો મરી જાય અને તમારી અંબાડીને નુકસાન થાય, ધળ દિન પડે. માટે અંબાડી મૂકવી હોય તો હાથીને શોધવો પડે કે સાહેબ નથી હાથી. નથી એવું નથી, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ ન બોલવું. અહીં તો બંને લીધા છે. પહેલા ઉપાદાન લે છે, શમ સંવેગ આદિ ગુણો ઉત્પન્ન થયે અથવા વૈરાગ્ય વિશેષ નિષ્પક્ષપાતતા થયે, કષાય આદિ પાતળા પડે તથા કંઈ પણ પ્રજ્ઞા વિશેષથી સમજ્યાની યોગ્યતા થયે. આટલી બધી ઉપાદાનની યોગ્યતા હોય ત્યારે મોહગ્રંથનો ભેદ કરી શકે. બહુ શાસ્ત્રોનું જ્ઞાન એમ ન સમજવું અહીંયા આગળ. અહીંયા તો એક છેલ્લું માત્ર પ્રજ્ઞા વિશેષ કહ્યું, તો એ પ્રજ્ઞા જે છે એ બંને અર્થમાં વપરાય છે. નીચેના ગુણસ્થાનો જે પ્રજ્ઞા હોય એ સામાન્ય પ્રજ્ઞા છે, અને શ્રી સમયસાર આદિમાં જે પ્રજ્ઞા કહી છે એ તો મુનિઓને હોય. આપણે વારંવાર એ વિચારીએ છીએ 181મો કળશ, કારણ કે ખૂબ જ આત્માને પ્રોત્સાહિત કરીને આગળ જવા માટે આપણને પ્રેરણા આપે એવો છે. પણ એટલાથી નહીં થાય એમ કહે છે આગળ. કંઈ પણ પ્રજ્ઞા વિશેષથી સમજ્યાની યોગ્યતા થાય, જે સદગુરુ ગમે સમજવા યોગ્ય અધ્યાત્મ ગ્રંથો ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, દરેક જગ્યાએ આ વાત કૃપાળુદેવે કરેલી છે. અને આખી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખવાનું પ્રયોજન પણ પોતે એ જ કહ્યું, કારણ કે જ્યારે તેઓ શ્રીની વિદ્યમાનતા હતી
ત્યારે એમને જે લોકો મળે એ કહે છે આત્મા શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે. અને બીજા એમ કે તમે માંસ ઉપવાસ કરો અથવા તો એવું બાહ્ય તપ કરો કે તો તમારો મોક્ષ થઈ જાય, એમ બે પક્ષ હતા. તો ભગવાનનો માર્ગ અનેકાંતાત્મક છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત, ટ્રીકી છે. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિની સેવા કે બરાબર ને, કેટલામો? 80 નહીં, 80 જ્ઞાનીનું સ્વરૂપ જે છે એ વર્ણવ્યું છે. જે મતલબ અમેરિકા આપણે ત્યાં રાજકોટ લઈ ગઈ લીધેલો, ત્રણ જ લાઈનનો છે, ત્રણ લાઈન ઉપર બીજા બે શબ્દો છે મૂળમાં. જ્ઞાની કેવા હોય સામાન્ય લેવા, અહીં કેવળી ભગવાનની પણ વાત નથી અને જગતજન જ્ઞાનીની વાત નથી, પણ વિશિષ્ટ જ્ઞાની છે. નિરાવાદપણે જેની મનોવૃત્તિ ભયા કરે છે, અપસેટ થઈ જતા નથી ઘડીએ ઘડીએ, સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે. આવ્યું હતું ગઈકાલે, ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. આઈ હેવ નો કમ્પ્લેન ઇન માય લાઈફ ફ્રોમ ઇનસાઇડ. કોઈક વાર કોઈકને કહેવું પડે, પણ એવી રીતે કે ઉપદેશ રૂપે કે ગુસ્સે થઈને કે એનો માન ભંગ થાય એવી રીતે નહીં, બીજી રીતે કહેવાનું. પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, જ્ઞાન નટર કે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય જી. પળમાં યોગી ને પળમાં ભોગી એનો ગયો અવતાર નિષ્ફળ. વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે, તીવ્ર સંક્લેશ પરિણામ થાય એવા સપ્તવ્યસનનું સેવન અથવા અન્યાયપૂર્વકની પ્રચુર પ્રવૃત્તિ એ આદિ, તે એમ સૂચવે છે કે તારા દર્શન મોહનીની સ્થિતિ હજુ તો ઘણી ઘણી સ્થિતિ વધારે છે. એકની અંદર આવી જવું પડશે, ગ્રંથિભેદ કરતા પહેલાં એકની અંદર આવવું પડશે. ચારે અનુયોગ એકબીજાના પૂરક છે. એક અનુયોગ માને તો ભગવાનની વાણીને એણે માની નથી. ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યું, એટલે અત્યંત ક્લેશ થાય એવી વસ્તુમાં તેઓ પડતા નથી. ભૂલથી પડી ગયા હોય તો તરત પોતાની જાતને વિડ્રો કરી લે છે. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવા કરે છે, આ જરા સમજવું અઘરું છે, પણ અત્યારે વિષય નથી આપો કે સાહેબ હું ઘોડો થઈને મોક્ષે જઉં તો તમને શું વાંધો છે? મનુષ્ય સિવાય, મનુષ્ય ગતિ સિવાય કોઈ પણ ગતિથી મોક્ષે, પૂર્ણ મોક્ષે જઈ શકાય નહીં. આ તો એકાંત થઈ ગયો, એકાંત નથી એ, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત છે. સમ્યક દર્શન આદિ તું જાનવર દશામાં કરી શકે છે, નરક આદિમાં પણ તને સમ્યક તો થઈ શકે છે, પણ મોક્ષ થઈ શકે એ વાત, પૂર્ણ મોક્ષ થઈ શકે એ વાત, તો મનુષ્ય જન્મ પછી તો એનું બહુ લાંબો છે લિસ્ટ, 11, 12, 13, 14 મુદ્દા છે. આવા શરીરથી મોક્ષ ન જવાય એ આપણે સુરેશ ભૈયાએ આપણને સમજાવ્યું હતું ને કે ભગવાનનો છેલ્લા પહેલાં જંગલી લોકો પાસે ગયા ત્યારે પહેલાં એમણે કૂતરા છોડેલા, અને પછી પોતે એ લોકો તો જંગલી માંસાહારી હોય અને ભગવાન આમ આમ કરીને બધું
અત્યારે આપણે એવું કરવા જઈએ તો આપણે તો મૃત્યુ આવી જાય. આપણે કે સાહેબ ભગવાને કર્યું હતું ને એ તપ હું કરું. ભાઈ તું કર, પણ સમજીને કર, કોઈને પૂછીને કર, સદગુરુની આજ્ઞા પ્રમાણે કર, તારી સત્પાત્રતા છે કે નહીં એ પ્રમાણે જોઈને કર. તપ કરવાનો કંઈ નિષેધ નથી. જેની એકમાત્ર શુદ્ધ વૃત્તિ જ છે. અહીંયા વૃત્તિનો અર્થ દ્રષ્ટિ કરવો. અહીંયા વૃત્તિનો અર્થ દ્રષ્ટિ કરવો. વૃત્તિ એટલે ઇન્ટેન્શન. કારણ કે વૃત્તિ તો એકમાત્ર શુદ્ધ વૃત્તિ તો 12મા ગુણ સ્થાને હોય. એકલી શુદ્ધ વૃત્તિનું નામ શુદ્ધોપયોગ, અને શુદ્ધોપયોગની પૂર્ણતા 12મા ગુણ સ્થાને થાય. એટલે અહીંયા કહેવાનો અર્થ જે છે એ સમજવો. આપણે પૂર્વાપર સંબંધને લઈ અને આગમ પ્રમાણ પણ રાખી અને આપણે સમજવું. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો. પહેલા આવો સત્પુરુષ થા, પછી નિશ્ચય રત્નત્રય ધર્મની પ્રાપ્તિ થશે. પાત્ર વિના વાસ્તો ન રહે પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. ત્યાં બ્રહ્મચર્યનો વિષય હતો એટલે બ્રહ્મચર્યનું. એ પ્રમાણે વિનય ન હોય તો વિનય લેવું, એ પ્રમાણે ક્ષમા હોય તો ક્ષમા લેવું. આત્મા એક ધર્મથી મોક્ષ પામતો નથી. એટલે અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત સવિકલ્પ દશા છઠ્ઠા ગુણસાન સુધી હોય છે, પછી નિર્વિકલ્પ થઈ જાય. અને આ કાળે એટલું જ છે પ્રભુ. આટલા બધા મહાન પુરુષો આપણને ભગવાન જેવા લાગે તો કહે છે અમને મોક્ષ ન મળે. શુદ્ધ કેવળી ભદ્રબાહુ, પાંચ શુદ્ધ કેવળી, વિષ્ણુ નંદી અપરાજિત ગોવર્ધન ભદ્રબાહુ, શુદ્ધ કેવળી ભગવાનના વાણીમાં જેટલું આવ્યું તું બધું એમને આવડે છે. અને તોય શ્રેણી માંડી શકતા. માટે અનેકાંતાઓ યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ, જેમ કેવળ જ્ઞાનને માટે જરૂરી છે તેમ સમ્યક દર્શનને માટે પણ પોતાની પાત્રતા એ સમજી લેવી. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર. તેવો પાછા આવી જઈએ આપણે. તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ભર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કલ્પે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીનો છે. આપણને ખોટું લાગે પણ ખોટું ન લગાડવું. મમ્મી આપણને ઘણી વાર બે ત્રણ તમાચા લગાવી દે એવું કંઈ ખોટું કર્યું હોય તો, પણ તો એ શા માટે લગાવે છે? આપણને સુધારવા માટે. આપણે એવું ફરીથી ખરાબ કામ ન કરીએ એટલા માટે. આપણે સુધરીએ, માં બાપ આપણા હિતેચ્છુ છે, તો તેમની વાત આપણે સાંભળવી, વિચારવી. કદાચ આપણે સંમત ન થઈએ તો પણ એનો જુદી રીતે વિરોધ ન કરાય. વિરોધ પણ જેન્ટલમેનનો વિરોધ હોય. હું આપના વિચારો સાથે સંમત થવા માટે અસમર્થ છું, મને માફ કરો, એમ કહેવાય. અહીં તો ભગવાનની વાણીની વાત છે એટલે એવો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ છદ્મસ્થ જીવની વાત ચાલતી, કેવળ જ્ઞાની પરમાત્માએ જે કહ્યું છે તે અનુસાર આચાર્ય ભગવાને જે કહ્યું છે અને તે અનુસાર સાચા જ્ઞાની પુરુષોએ જે કહ્યું છે, તો શું શું થવું જોઈએ? પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ એમ નહીં. પોતાની કલ્પનાથી નહીં વાંચવાનું. સત્પાત્રતા સહિત, સદગુરુગમ સહિત આવું
આચાર્ય ભગવાને પોતે પણ કરેલું એમ કે છે. કેટલા ને કહેતા સમયસારમાં અમારા આત્માનો વિભવ કેવી રીતે પ્રગટ થયો છે? ટૂંકમાં આગમની ઉપાસના, સુયુક્તિનું અવલંબન, શ્રી સદગુરુનો પરંપરાનો અનુગ્રહપૂર્વકનો ઉપદેશ અને પ્રચુર સ્વસંવેદન, એ મોટા પુરુષ છે. આત્માના અબજાધિપતિ છે, આત્માના અબજાધિપતિ છે. એ તો એવા હોય, એમને પણ ગુરુ પરંપરાને રાખી તો આપણે કહી શું? આ બધું ગુરુ ગુરુ તો પરદ્રવ્ય છે, આપણું ગુરુનું કામ શું છે? આત્મા પોતે પોતાથી પોતાને માટે પોતામાં રહીને કેવળ જ્ઞાન પ્રગટ કરશે. હું ગુરુ ગુરુમાં માનતો તીર્થંકર ભગવાન પણ દીક્ષા લેતા પહેલા ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ કહે છે. તું તીર્થંકરથી પણ મોટો, ત્યાં આગળ સિદ્ધ ભગવાન એ ભગવાનના ગુરુ છે. કોના? તીર્થંકર ભગવાનના. માટે પોતાની કલ્પનાથી નિર્ધારિત ન કરવા, પણ સત્પાત્રતા પ્રાપ્ત કરવી, સાચા સંતોનો સમાગમ કરવો, યોગ્ય શાસ્ત્રોનું અવલંબન લેવું, અને તો પણ પોતે નિર્વિમાની રહેવું. તેવો અંતર્ભેદ થયા વિના, આ અંતર્ભેદ શબ્દ ક્યાં આવે છે? 569 કોઈનું હીરો છે, 451 મૂપાનું, નીચેની 4 લીટી દરેકે પહેલા પાના પર, નોટના પહેલા પાના પર લખવી અને પછી વિચારવી, અને પોતાનાથી ન સમજાય તો વિશેષ જ્ઞાની અને વિશેષ ધર્માત્માઓ હોય એમને પૂછવું. વિચારની નિર્મળતા એ કરી જો આજીવન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. યોગ્ય જીવની વાત ચાલે છે અહીંયા ઉપર, આગળ આત્મજ્ઞાનનો વિષય છે, એ પ્રમાણે સમજવું. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. આ તો એ વખતની વાત છે, અત્યારે તો કોઈને પણ પૂછો કે સાહેબ લો 10,000 રૂપિયા પા, ટાઈમની વાત ના કરતા, મારે મરવાનો ટાઈમ, મારે મરવાનો ટાઈમ નથી, લો આમ 1,00,000 રૂપિયા લઈ જાઓ, પણ મારે મરવાનો ટાઈમ નથી, ટાઈમ બાઈમ માગો નહીં, જાઓ જાઓ, ચાલતા હતા. મોટો માણસ થઈ ગયો, મોટો જેટલો છે એટલો સાવ ખોટો છે. જેને એટલું બધું અભિમાન છે અને એટલી બધી વ્યગ્રતા છે એને માટે તો ગઈકાલે કહી દીધી હતી, પરમ દિવસ કહી દીધી ગતિ, બહુ આરંભ પરિગ્રહ નારકસ્યેશ, બહુ આરંભ ને બહુ પરિગ્રહ તે નરક ગતિના બંધના હેતુ છે. ઉમાસ્વામી ભગવાન કહે છે. હો કોઈ કે સાહેબ તમે શું, વોટ ડુ મીન? આઈ ડોન્ટ મીન એનીથિંગ. ઉમાસ્વામી ભગવાન મીન્સ એન્ડ વી આર હિઝ સર્વન્ટ, વી આર હિઝ સર્વન્ટ. અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. આવું કોણ કરી શકે? ઉત્તમ મોક્ષું. આગળ બધું લીધું છે, આરંપરિકનું અલ્પત્વ ને બધું લીધું છે. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી, સમજવા જેવું છે, અત્યારે વિષય નથી એટલે લેતા નથી. અસત્સંગ ને અસત પ્રસંગમાં જે ઘેરાઈ ગયેલો છે તે કેવો છે? હીન સત્વ થઈ ગયો છે. તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે, એટલે આરંભ પરિગ્રહને છોડીને ઘટાડીને સત્સંગ કરે એમ નથી કીધું,
આમ આપણે પાછળ બેસીએ ને જરાક સત્સંગમાં બેઠો છો, હા સત્સંગનો આશ્રય કરે ભાઈ, વાંચો તો કે હું મારું ઘરનું મૂકું છું. સત્સંગ કરે તો નહીં, પોતાનો ઉપયોગ જ્ઞાનીના વચનમાં સમ્યકપણે લગાવે અને બહુમાનથી તેના અર્થનો સ્વીકાર કરે તો, નહીં તો નહીં. તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ સત્સંગથી પુરુષાર્થ યોગ્યતા આવે છે. સત્સંગ જે જીવ કરે એને એનામાં એક ઉત્તમ પ્રકારની સત્પાત્રતા આવે છે. એ માટે આખો 609 જોઈ લેજો, 609, અને એમાં પણ વધારે ન વાંચવું હોય તો 8મા મુદ્દાથી જોજો. એ પોતાની વાત કરે છે, આગલા ભાવોની. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે એમ કીધું છે. આપણે બહુ લીધો છે વિસ્તારથી, એટલે એટલું સમજવાનું. સત્સંગનો આશ્રય કરે તો, એટલે ખરેખરો સાચો સત્સંગ કરે, પોતાની પાત્રતા હોય તો શું થાય? પુરુષાર્થ યોગ્ય થાય. ઉત્તમ મુમુક્ષુપણું પ્રગટે, અને એવા મુમુક્ષુપણાને જો સદગુરુનો બોધ મળે તો શું થાય? વિચાર દશાને, અને વિચાર દશાને પામે તો જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. અગત્યનો મુદ્દો છે એટલે બની બે પાંચ લીટી થાય, સમય પણ રોકશે આપણને હમણાં. ફરીથી કોની વ્યાખ્યા કરે છે? શુષ્ક અધ્યાત્મની વાત કરે છે. તે પોતાની કલ્પનાએ જેમ વાંચી લે, જેમ તેમ વાંચી લઈ. એટલે પહેલા તો સ્વચ્છંદથી કામ કર્યું, સ્વકલ્પનાથી કર્યું, ગુરુગમ સહિત અને સત્પાત્રતા સહિત કર્યું, નિર્ધારી લઈ, અને પછી નિર્ણય પણ કરી નાખ્યો કે આ પ્રમાણે કરવું છે મારે. તેવો અંતર્ભેદ થયા વિના સાચા ખોટાનો વિવેક શાંતિપૂર્વક ગ્રહણ કર્યા વિના અને સત્સંગની સાચી ઉપાસના કર્યા વિના અથવા દશા ફર્યા વિના દરેકને આત્મજ્ઞાન ન થાય, માત્ર ઉત્તમ મુમુક્ષુને જ થાય. ઉત્તમ મુમુક્ષુ એટલે અહીંયા અત્યારે આપણે એ પણ અહીંયા અત્યારે સમ્યક દર્શનની વાત ચાલે છે, એટલે એ પ્રમાણે ઉત્તમ મુમુક્ષુ સમજવું. તો મુમુક્ષતા વિશે બધું આપણા આમાં પણ છે, અને સાધક સાથીમાં આખું ચેપ્ટર છે. તો જ્યાં સુધી સાચો મુમુક્ષુ ન બને ત્યાં સુધી તે જીવને ભગવાનની વાણી પરિણમી શકે નહીં. અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, એકની એક જ વાત બીજા શબ્દોમાં કહે છે. અંતર્ભેદ થયા વિના, અંતર્ભેદથી શું થાય? દશા ફરે, કોઈકની આટલી ફરે, કોઈકની આટલી ફરે, કોઈકની આટલી ફરે, કોઈકની આટલી ફરે, એ વાત જુદી છે. અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વર્તે છે. જુઓ, અધ્યાત્મ શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્ઞાન દ્વારા મોક્ષ, પછી કહે પણ ખરા, બહુ લોક જ્ઞાન ગુણ રહિત આપદ નહીં પામી શકે, રે ગ્રહણ કર તું નિયત આજો કર્મ મોક્ષે છાતને. અથવા કૃપાળુને કે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સામ, એટલે જ્ઞાનથી જ મોક્ષ થાય. જ્ઞાનથી મોક્ષ થાય એ વાત સાચી,
પણ શ્રદ્ધા પણ હોવી જોઈએ, જ્ઞાન પણ હોવું જોઈએ, પાત્રતા હોવી જોઈએ, અને એટલું શૌર્ય વીર્ય હોવું જોઈએ કે જેથી ગ્રંથિનો ભેદ ન થાય ત્યાં સુધી જંપીને બેસતો વિભાવ ગયા વના. વિભાવ ગયા વિના એટલે તીવ્ર વિભાવ ગયા વિના એમ સમજવું. શું સમજવું? તીવ્ર વિભાવ ગયા વિના તો કેવી રીતે આવે? કોને આત્મજ્ઞાન થાય? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય વગેરે. મંદ વિષયને સરળતા સહઆજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા દા. ભગવાનની વાત છે, આપણને ખોટું લાગે તો ખોટું અને સારું લાગે તો. ભગવાન કોઈને રાજી કરવા માટે કંઈ કહેતા, ભગવાનને અજ્ઞાનનો અનંતમો ભાગ પણ રહ્યો નથી. માટે આપણને ગમે, આપણને રાજીપો થાય, આપણને મજા આવે, આપણે ટેસડો કરતાં કરતાં મોક્ષે ચાલ્યા જઈએ એવું ભગવાન કહેતા નથી. ભગવાન કહે જે પ્રમાણે શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા નમુ તે મને નિર્વાણના તે માર્ગને. તો પોતાને વિશે જ્ઞાન કલ્પે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વર્તે છે એવો ત્રીજો શુષ્ક અધ્યાત્મીનો છે. એટલે એ ત્રણ પ્રકાર કીધા છે. એક ક્રિયાજળ, એક શુષ્ક જ્ઞાની અને એક શુષ્ક અધ્યાત્મ જ્ઞાની, એમ ત્રણ પ્રકાર આમાં લીધા છે. એ વિશે હવે યથાયોગ્યપણે યોગ્ય સમયે વિચારીશું. છેલ્લી એક લીટીનો અર્થ આપણે કર્યો નથી. ઠામ ઠામ જીવને આવા યોગ બાજે તેવું રહ્યું છે, અથવા તો જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહ આદિ ઈચ્છક ગુરુઓ માત્ર પોતાના માન પૂજાદિ કામનાએ ફરતા એવા જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચઢાવી દે છે, અને ઘણું કરીને ક્વચિત જ એવું નહીં હોય. થોડું સ્વીપિંગ સ્ટેટમેન્ટ છે, કારણ કે પોતાના અનુભવ ઘણા બધા સંતોને મળ્યા, ઘણા બધા ધર્માત્માઓને મળ્યા, ને તો આપણે તો આપણી સત્પાત્રતાને દરરોજ વધારવી. અઘરું બહુ નથી પણ ભૂલી જાય છે. હમણાં જમવા બેસીએ તો એમ ખબર બધાને પીરસાઈ ગયું, જે સેક્શન હોય તે બધાને પીરસાઈ ગયું. ભાઈ ભગવાન બોલ્યો, સંસારના સૌ પ્રાણીઆ એ પ્રમાણે બોલ્યો, અને પેલું વાંચ્યું ત્યાં આગળ, સ્વાદનો ત્યાગ તેને આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે. આહાર કરવો નહીં કરવો તો પૂતગલના સમૂહરૂપ જાણીને, એકલા આહારની વાત નથી. આપણે ચાલીએ તો ગમે તેમ ચાલીએ, આપણે બોલીએ તો ગમે તેમ બોલીએ, ટૂંકમાં સત્પાત્રતા આપણા જીવનમાં લાવીએ, ભગવાનની વાતને શાંતિથી સમજીએ, આલોક પરલોકની કોઈ એવી તીવ્ર ઈચ્છા હોય એને છોડી દઈએ. એ માટે અમુક બેઝિક ગુણો પ્રાપ્ત કરીને સત્સંગની ઉપાસના કરવી, એમ 609-10 મુદ્દામાં કહ્યું છે. એ ત્યાંથી વાંચી અને આપણું હિત થાય અને બીજાનું પણ હિત થાય એ પ્રકાર આદરવો. વિશેષ યથા અવસર સદગુરો દેવ જી પરમ કૃપાળો દેવ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું,
આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુનામ, જય ઓમ નમઃ અરિહંતાણમ. વિશેષ સાવધાન થઈ જઈએ. ઉત્તમ ભાવ ન ભાવ તાં જીમ લહે કેવળ જ્ઞાન રે. ઉત્તમ ભાવ ન ભાવ તાં જીમ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવ ન ભાવ તાં જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવ ન ભાવ તાં જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવ ન ભાવ તાં જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવ ન ભાવ તાં જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવ ન ભાવ તાં જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવ ન ભાવ તાં જીવ લહે કેવળ જ્ઞાન રે. ઓમ કૌરમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કોમદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમઃ નમઃ. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહે જાતે ભયે અરિહંતાદિ મહાન. નમો તાહે જાતે ભયે અરિહંતાદિ મહાન. પહેલા પર્યુષણ પર્વનો અંતિમ દિવસ, સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 422 નું વિચારણા ચાલે છે, જેમાં વિતરાગ દર્શનની પ્રરૂપણા કરવી હોય એ તો બહુ મોટી જવાબદારી છે.
कारण के वितराग दर्शन ते अनेकांत दर्शन छे। भगवाने ने पूर्वाचार्योए जे वस्तु ज्यां कही छे ते वस्तु त्यां ते रीते समझवी अने ते रीते निष्पक्षपणे पोताना अने परना कल्याण माटे कहेवी। अत्यारे अहींया कोई वक्ता थता नथी। गई काले परम दिवस जाणी लीधा था आपणे वक्ताना लक्षणो। पास क्लास में पण आवे तो सारू। पास क्लास में आवे 35% तो पण सारू। माटे भगवान अने साचा संतोना चरणकमल ने विषे चित्त स्थापी अने पछी पोते स्वाध्याय करे छे एम मानीने आ धर्म वार्ता करवी। कारण के धर्म वार्ता ए पण स्वाध्यायनो एक प्रकार छे। अत्यारे आपणे श्रीमद राजचंद्र वचनामृत एना आधारे पत्रांक 422 नी विचारणा કરી રહ્યા છીએ। આમાં છેલ્લીથી બીજા પેરેગ્રાફની છેલ્લી લીટી બાકી છે એટલે 361ની પૃષ્ઠ સંખ્યા 361ની લીટી પહેલી લીટી। શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને અને પરને દુર્લભ બોધીપણું કરે। ગુરુ થઈ અને બોધ આપવો એ બહુ જ ડેન્જરસ અન્ડરટેકિંગ છે। અંદર અંદરમાં આપણે ધર્મ વાર્તા કરતા હોઈએ તો ફેર ઇનફ, એટલે કે જે શુષ્ક અધ્યાત્મી જે આગળ આપણને વિચારી ગયા છે એમનું સ્વરૂપ અને વિસ્તારથી કૃપાણુદેવે એ મતાર્થી લક્ષણમાં એનો નિર્દેશ કરે છે, ત્યાંથી વિચારવું જોઈએ। અથવા તેના પ્રસંગી એટલે જેવો તે સાંભળી અને તેમાં હામાં હા ભેળવે છે તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી બંને વક્તા અને શ્રોતા સમૂહ ભગવાનનો આશય સમજવાનો છે। શબ્દનો અર્થ કરવાથી વિતરાગ દર્શન સમજી શકાતું નથી। એટલે વિતરાગ દર્શનમાં તો જુદી જ માન્ય વ્યાખ્યા કરી, પાંડિત્યમ હિ પદાર્થાનામ ગુણદોષ વિનિશ્ચય, પાંડિત્યમ હિ પદાર્થાનામ ગુણદોષ નિશ્ચય નહીં વિનિશ્ચય, પોતાના અનુભવપૂર્વક પહેલાં ભગવાનની વાણી સાંભળી પછી એને એની આજ્ઞા માની પછી પોતે પ્રયોગ કર્યો। જ્યારે પ્રયોગ પહેલાં બોલતો હતો ત્યારે નિશ્ચય હતો અને પ્રયોગ પછી બોલે છે ત્યારે વિનિશ્ચય છે, કારણ કે એમાં પોતાના સ્વાનુભવની છટા અથવા એનાથી ઉત્પન્ન થતો લાભ તે ઉમેરાયો છે, ભલે પછી થોડોક હોય બાકી તો સિદ્ધાંત અપેક્ષાએ તો આચાર્ય કે ઉપાધ્યાય સિવાય કોઈને પણ વિતરાગી દર્શનમાં વક્તા તરીકે સ્વીકારવામાં આવ્યા નથી। સ્વાધ્યાય કરીએ છીએ, આપણું પાકું થાય અને કોઈ ભવ્ય જીવ હોય
આસન્ન ભવ્ય, તો એને એ વાત બેસે અને પછી અંતરમાં એ એનું ચિંતન મનન નિધિધ્યાસન કરે તો તેને અપૂર્વનો લાભ થાય. અપૂર્વ રત્નત્રય ધર્મ સામાન્ય મનુષ્યને માટે અપૂર્વ છે. તે વ્યવહારને ઉત્થાપી, એટલે ભાઈ હવે પૂજા કરશો તો પુણ્ય બંધાશે, ન કરવી, દાન આપશો તો પુણ્ય બંધાશે એમ નથી. એનું મોટું સાયન્સ ભગવાને મૂળમાં તો બે જ સૂત્રો કીધા છે ઉમાસ્વામી ભગવાને, અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત તદ વિશેષ. એનો વિસ્તાર પદ્મનંદી આચાર્ય દેવે 52 શ્લોકોમાં દાન અધિકારમાં શ્રી પદ્મનંદી પંચવિંશતિમાં કરેલો છે, અને તેનો હિન્દી જૂની હિન્દીમાં પદ્યાનુવાદ શ્રી જયચંદજી છાવડાએ દાન 52 52 શ્લોકસ પ્રેઝન્ટિંગ ધીસ આર્ટ એન્ડ સાયન્સ ઓફ ડોનેશન. તો સમજ્યા વગર શુભ ભાવનો નિષેધ કરવાનો નથી, શુભ ભાવ તો કર્યા જ કરવા પડશે. છઠ્ઠા ગુણસ્થાનમાં પણ શુભ ભાવની જ મુખ્યતા છે. મહાભાગ્યવાન હોય ત્યારે એકાદ વાર કે બે વાર સપ્તમ ગુણસ્થાનનો સ્પર્શ કરી શકે. મહાભાગ્યવાન એવા મુનીશ્વર હોય તો તે છઠ્ઠે ગુણસ્થાને જ છે, ધ્યાનમાં છે તો પણ છઠ્ઠા ગુણસ્થાને છે, પણ એમાં કોક વાર વિશિષ્ટ સ્થિરતા થતા આત્મામાં લીનતા આવતા તેઓ અપૂર્વ અલૌકિક એવા અપ્રમત્ત ગુણસ્થાનમાં એટલે નિર્વિકલ્પ સમાધિમાં અતિન્દ્રિય આનંદના અનુભવ સાગરમાં ડૂબી જાય છે. એટલો આનંદ છે જે આપણી કલ્પનામાં આવી શકે એવો નથી. અત્રે આપણે મુનિના સ્વરૂપનું વર્ણન વિચારી રહ્યા નથી, કારણ કે એમાં દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને પ્રથમાનુયોગ બધું લાવવું પડશે. આપણો વિષય નથી, અહીંયા વિષય તો એટલો જ છે, પોતાને અને પરને દુર્લભ બોધીપણું કરે છે. કોઈ જીવ પોતાની શક્તિ પ્રમાણે સમજણ વગર ધર્મ કરતો હોય તો આપણે એમ કહી શકીએ, આપણે એટલે આપણી યોગ્યતા હોય તો અને આપણા એવા સંબંધ હોય તો કે ભાઈ સમજીને કહેજો, ભાઈ પૂર્વાપર વિચાર કરીને પછી તમે ધર્મ કરજો, પણ આ મૂકી દે, મૂકી દે, આ બધું મૂકી દે એવું કહેવાનું નથી. કારણ કે દરેક જીવો અશુભ કંઈ શીખવાડવું પડતું નથી. અનંત કાળથી જીવને પાપ કરવાનો મહાવરો છે, સંસ્કાર છે, એટલી બધી દ્રઢતા છે કે વાત ન પૂછો. કોને? મને તમને નહીં, એક ઇન્દ્રિય જીવને, બે ઇન્દ્રિય જીવને, બધાયને. એને સંજ્ઞા કહે છે ભગવાન, એને શું કહે છે? સંજ્ઞા કહે છે. બાબલો નાનો હોય 2-3 મહિનાનો,
તો મમ્મીને એને ભૂખ લાગે એટલે મમ્મીને ધાવે, તો બહુ ભૂખ લાગી હોય એને, એને ખબર નથી ભૂખ છે આ, પણ એ જે પ્રક્રિયા કરે છે ત્યારે સંસ્કાર છે. શેના? આહાર સંજ્ઞાના. આહાર સંજ્ઞાના સંસ્કાર છે, એવી રીતે બીજી સંજ્ઞાઓના પણ. માટે જેટલો પોતાનાથી થાય તેટલો ધર્મ કરવો, બને તેટલો વધારે સમજણપૂર્વક કરવો, અને કોઈ મહાભાગ્યવાન હોય અને આગળનો આરાધક હોય અને તેમાં શ્રી સદગુરુદેવ મહાજ્ઞાની ધ્યાની તપસ્વી તેમનો યોગ થાય તો દુનિયાની એક મોટામાં મોટી લોટરી એને લાગી ગઈ. તિજિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીર્તને કેવી રીતે વર્તે અંતર શોધ, તે પામે સમકીર્તને વર્તે અંતર શો. માય જે બેઠો છે આ મૂર્ધાની અંદર, જે બેઠો છે ભગવાન ચૈતન્ય દેવ, એની જ્યારે સમજણ સદગુરુ પાસે મેળવે, એનું અલૌકિક સ્વરૂપ બતાવે અને પોતે પુરુષાર્થ કરી અને અંતર્મુખ થવાનો અભ્યાસ કરે અને બાહ્ય વિકલ્પોનો ત્યાગ કરે, ત્યારે એને સ્વસ્વરૂપની ઝાંખી થાય છે. અંતિમ સંદેશમાં સાથે બોલો. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતરમુખ અવલોકતા વિલય થતા નહીં વાત, અંતરમુખ અવલોકતા વિલય થતા નહીં વાત. સ્વસ્વરૂપ પ્રતીતિ, પછી આગળ અપ્રમત્ત સંયમ, અને છેલ્લે પૂર્ણ નિર્વિકલ્પ સમાધિ ને પામે છે. અંતે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો, જયવંત વર્તો. ભગવાનની મૂર્તિ જોઈને, કોઈ મહાન સત્પુરુષના દર્શન કરીને અથવા તેમની દિવ્ય વાણી સાંભળીને રોમે રોમે હર્ષ ન ઉપજે તો જાણવું કે હજુ થોડી વાર છે, મારે મોક્ષે જવાની હજુ વાર છે. એટલે આ બધા સંતોના પદો જે છે તે એમાંથી આવેલા છે અને એમાંથી આ બધા શાસ્ત્ર નીકળ્યા છે. એમણે લખ્યા નથી પોતાના કલ્યાણ માટે અને અન્ય ભવ્ય જીવોનું પુણ્ય હતું તો લખાઈ ગયા. મેં લખ્યા, હું લખું છું એવું એમને અંદરમાં માનતા નથી, એવી મૂઢતા. હું ડિક્લેર પણ કરી છે બે ત્રણ જગ્યાએ, સમયસારમાં તો છેલ્લે કીધું, સ્વશક્તિ સંસૂચિત વસ્તુ તત્વ વ્યાખ્યા કૃતે યમ સમયસ્ય શબ્દ સ્વરૂપ ગુપ્તસ્ય ન કિંચિદસ્તિ કર્તવ્ય મે મામૃત ચંદ્ર સૂરે, સ્વરૂપ ગુપ્તસ્ય ન કિંચિદસ્તિ કર્તવ્ય મે મામૃત ચંદ્ર સૂરે. આ અમૃતચંદ્ર સૂરે વ્યાખ્યા લખી પોતાની લઘુતા બતાવે છે, એમનો મહાન ઉપકાર છે સર્વ ભવ્ય જીવો ઉપર, પણ છતાં પોતાને કઈ ના, પોતે તો એ લખીને પછી આગળ ચાલે છે. એ તો એમના શિષ્યો,
એમના બીજા અનુયાયીઓ હીરાના હારથી પણ વધારે સાવચેતીથી એને લઈ અને વિનયપૂર્વક એની સાથે પાછા જાય છે અને વળી પાછા અન્યત્ર એમની સમક્ષ મૂકે છે. આવા મહાપુરુષોનું ચિંતવન કરવાથી ત્રણે ત્રણ કીધા છે કૃપાણુદેવે, વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. જ્ઞાનીને સાંભળવા ઓછા, જ્ઞાનીને સાંભળે એના કરતાં જ્ઞાની સામે અલૌકિક દ્રષ્ટિથી જુએ અને એમાંથી જો એને પીપિન કરી શકે એવી એની યોગ્યતા હોય તો જલ્દી જલ્દી કલ્યાણનું કારણ બને છે. અને એવી જ રીતે ભગવાન દીઠો સુવિધિ જીનંદ સમાધિ રસે ભર્યો. શું થયું ભાઈ? ભાસ્યું આત્મ સ્વરૂપ અનાદિનું વિસર્યો. ભાસ્યું જાણ્યું નહીં, ભાસ્યું એવું દોલતરામજી કહે છે. હમ કોલ લબ્ધ બલ તૈ દયાલ તુમ દર્શન પાય ભયો ખુશાલ મન શાંત ભયો મિટ સકલ દ્વંદ્વ ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિખંદ. મન શાંત ભયો મિટ સકલ દ્વંદ્વ ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિખંદ. આવું ભગવાને મૂળ શાસ્ત્રોમાં કહ્યું છે, એમાં જતા નથી અત્યારે. આપણા બને તો મોટા ભાગનું પૂરું કર્યું છે. પ્રવચન સાર 80મી ગાથા જોઈ લેવી અને એની ટીકા જોવી. હવે જે આપણને બહુ પ્રયોજનભૂત છે એ સમજાવે છે. શમ સંવેગ આદિ ગુણો ઉત્પન્ન થયે અથવા વૈરાગ્ય વિશેષ નિષ્પક્ષપાતતા થયે, કષાયાદી પાતળા પડે તથા કંઈ પણ પ્રજ્ઞા વિશેષથી સમજ્યાની યોગ્યતા થયે, જે સદગુરુ ગમે સમજવા યોગ્ય અધ્યાત્મ ગ્રંથો ત્યાં સુધી ઘણું કરીને શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી જઈ નિર્ધારી લઈ તેઓ અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કલ્પે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુદ્ધ અધ્યાત્મીનો છે. સોરી, શુષ્ક અધ્યાત્મીનો છે. એટલું આપણે ગઈકાલે લીધું હતું. આનો વિસ્તાર કરીએ તો એક એક કલાક, આપણે ત્રણ ત્રણ લીટી માટે એક એક કલાક જોઈએ. આપણી એટલી બધી શક્તિ ભક્તિ નથી, એટલે જે એક એક શબ્દ કયા તે ફરીથી બોલી જઈએ. શમ સંવેદાદિ ગુણ ઉત્પન્ન થયે, મારામાં કે થયા છે અને થયા છે તો કેટલા થયા છે. વૈરાગ્ય વિશેષ અને નિષ્પક્ષપાતતા, એનો વિસ્તાર જોઈતો હોય તો 40માં આંખમાં જાણી લેવાનું. આંખ 40. કષાયાદિ પાતળા પડે અને કંઈ પણ પ્રજ્ઞા વિશેષથી, થોડુંક સિક્સ્થ સેન્સ તમે ઝવેરી છો અને કોઈ આવે અને પછી મૂકે હીરો એનો કે સાહેબ આની કેટલી કિંમત છે, તમે સિનિયર છો, પ્રજ્ઞા વિશેષ, બધું આમ પેલું મંગાવો ને આમ કરો ને તેમ કરો ને આમ કરો ને તેમ કરો ને, ડાક્ટરોમાં એવું થાય છે. સિનિયર ડોક્ટર્સ હોય ને એ પેશન્ટ આવે ને એમના, કારણ કે જરાક દૂર હોય, મોટો હોય, એટલે આમ આવે, ચાલતો ચાલતો આવે, એની આખું શરીર એકવાર જોવે ને એમને
અમુક એવા રોગો છે કે જેમાં સ્પોટ ડાયગ્નોસિસ થઈ જાય, પછી એને તો 200 રૂપિયા કે 300 રૂપિયા લેવાના છે, એટલે આમાં બધું કરે, આમ 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 આમ, એ બધું કરે છે તો પેશન્ટના સંતોષ માટે કરે છે, પેશન્ટના સંતોષ માટે કરે છે. ડાયગ્નોસિસ તો થઈ ગયું છે, સ્પોટ ડાયગ્નોસિસ થઈ ગયું અમુક રોગમાં, હો બધામાં નહીં. એ પ્રજ્ઞા વિશેષની વાત કરે છે. સમજ્યાની યોગ્યતા થયે એટલે પોતે સમજ્યો હોય તે યોગ્યતાવાળો હોય, સમજ્યા તે સમાઈ ગયા, સમજ્યા તે જેટલા જેટલા પ્રમાણમાં સમજ્યો તેટલા પ્રમાણમાં સમાયો, અને જેટલા જેટલા પ્રમાણમાં ખરેખર સમાયો તેટલા પ્રમાણમાં તે ખરેખર સમજ્યો. જે સદગુરુ ગમે સમજવા યોગ્ય અધ્યાત્મ ગ્રંથો ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે. માટે વિચારીને ગુરુની આજ્ઞા લઈને પુસ્તક વાંચવું તદ્દન સામાન્ય માણસની વાત નથી, પણ જે મુમુક્ષુ છે એની વાત છે. એટલે કૃપાળુદેવે ગાઈડલાઈન પણ આપણને આપી છે, ઉપદેશ નોંધ 15માં અને બનતા સુધી ઉપદેશ નોંધ 33માં, એમાં ટોટલ લગભગ 33 શાસ્ત્રો જેટલા કહેલા છે એ જોવા. તે પોતાની કલ્પનાએ જેમ તે વાંચી લઈ નિર્ધારી લઈ, હવે એવું જેમ તેમ વાંચ્યા ને મેં જેમ તેમ નિર્ધારી લીધા એવું કેવી રીતે ખબર પડે સાહેબ? તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કલ્પે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર થઈ વર્તે છે, એવો ત્રીજો શુષ્ક અધ્યાત્મીનો પ્રકાર છે. ઉપરથી પ્રકાર ચાલ્યું આવે છે. અને માટે થોડું વધારે જાણવું હોય તો 569 ફરીથી વાંચવો, બહુ જ માર્મિક અને પોતાના સેલ્ફ એસેસમેન્ટ માટે દરેકને ખૂબ ઉપકારી છે. એવી જ રીતે 254 પણ છે કે હું જ્ઞાને છું એમ થયું તો કે ઊભો રહે, તું ભગવાનની વાણી વાંચ. ભગવાનની વાણીનો આશય આચાર્યો સંતોએ કહ્યો એ વાંચ, સમજ, અને પછી. અને તે પણ કોને લખ્યો છે? 254ની વાંચવાની યોગ્યતા કોની? અંબાલાલભાઈ ને ત્રિભુવનભાઈની, બીજાને નથી લખ્યો. ઠામ ઠામ જીવને આવા યોગ બાજે તેવું રહ્યું છે, અથવા તો જ્ઞાન રહિત ગુરુ કે પરિગ્રહ આદિ ઈચ્છક ગુરુઓ માત્ર પોતાના માન પૂજાદિની કલ્પનાએ ફરતા એવા જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે. જોકે એમને તો ઔપચારિક ગુરુ કહેવાય એ પણ યોગ્ય નથી. ઔપચારિક ગુરુ જે પાપને ઈચ્છે છે બુદ્ધિપૂર્વક, એ તો હા ભૂલથી આપણાથી પાપ થઈ જાય છે, અજાણ્યાથી પાપ થઈ જાય છે તો આપણને શોક થાય છે, આપણને પ્રાયશ્ચિત પશ્ચાતાપ થાય છે કે ભગવાન મારથી આ વસ્તુ ચૂકી ગયો, સાહેબ હું ચૂકી ગયો, મને ખબર ન રહી, મારી ભૂલ થઈ ગઈ, એમ સંતો પણ કરે છે. કુનકુન સ્વામીએ શરૂઆતમાં જેમ કહી દીધું એની ટીકામાં કહે છે, યદિ દર્શેયમ તદાતુ સ્વાનુભવ પ્રત્યક્ષ પરીક્ષ પ્રમાણી કર્તવ્યમ, યદિ તુ સ્ખલેયમ તદાતુ છલક ગ્રહણે જાગરૂક હિ ન ભવિતવ્યમ. વાંચજો 5મી ગાથાની ટીકા. મૂળ કુનકુન સ્વામી લખ્યું છે કે જો હું બતાવું આત્મા યથાયોગ્યપણે તો તમારે એને ગ્રહણ કરવો, એક્સેપ્ટ કરવો, અંતરમાં ઉતારવો, અને હું ક્યાંય ચૂકી જાઉં, હું છદ્મસ્થ છું, મને હજુ કેવળ જ્ઞાન થયું નથી,
પણ કેવળ જ્ઞાનીની વાણી મારા ગુરુ પાસે આવી હતી એ એમણે મને આપેલી છે એ હું મારા સ્વાનુભવથી કહું. મોટા પુરુષ એકલા સ્વાનુભવથી નથી, ઘણો એમનો આત્માનો વૈભવ છે. તો અત્યારના ગુરુઓ કેવા છે એ બધું વાંચી લેવાનું, આત્માથી લક્ષણ માધવ. અને ઘણું કરીને કચિત જ એવું નહીં હોય, લો આ તો થોડુંક સ્વીપિંગ સ્ટેટ મોટા પુરુષે કરી શકે. એટલા માટે જ વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ, લોભ નહીં લોભ ને બહુ લોભ. જેથી એમ જણાય છે કે કાળનું દુષ્મપણું છે. આ દુષ્મપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી, ધ્યાન રાખો. જ્ઞાની પુરુષની વાણી કેવી છે, બેધારી તલવાર છે કે ભાઈ દુષ્મકાળ છે એટલે શું કરીએ, હાલ તો થા. દુષ્મકાળમાં જ મુનિ આચાર્ય થયા, મહાન આચાર્યો દુષ્મકાળમાં થયા છે. એમના પ્રત્યે જો સાચી ભક્તિ પ્રગટે તો કામ થઈ જાય. મહાન પંચ પરમેષ્ઠી ભગવંતો અપ્રમત્ત યોગીશ્વરો નિયાનંદના રસિયા, એમનું તથારૂપ જ્ઞાન પણ થાય, એમને ઓળખે. કે જે જ્ઞાનીને ઓળખે છે તે જ્ઞાની થાય છે, ક્રમે કરીને જે જ્ઞાનીને ખરેખર ઓળખે છે તે જ્ઞાની થાય છે, ક્રમે ક્રમે. તો ખ્યાલ રાખવાનો આપણે. તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંયોગમાં તો જીવને કંઈક ઓછી જાગૃતિ હોય તો પણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય અને તેવા કોઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. બે પ્રવાહ જે કીધા, શુષ્ક અધ્યાત્મીનો અને ક્રિયાજળનો, એ પ્રવાહમાં આપણે ન તણાઈ જઈએ એની અંતરમાં મુમુક્ષુએ જાગૃતિ રાખવી. મુમુક્ષુ જાગૃતિ રાખે, પ્રયત્ન કરે, પણ એણે યથાયોગ્ય જાગૃતિ રાખવા માટે પોતાની જાતને સામાન્ય મુમુક્ષુમાંથી વિશિષ્ટ મુમુક્ષુ અને વિશિષ્ટ મુમુક્ષુમાંથી ઉત્તમ મુમુક્ષુમાં લઈ જવો જોઈએ, તો એને ભગવાનની વાણીના પરમાર્થનો ભાવભાષણ થાય અને એની દ્રષ્ટિ આત્મા તરફ, તત્વ તરફ, હે જ્ઞેય ઉપાદેય તરફ નિરંતર જાય અને હંસની પેઠે માલ માલ લઈ લે અને જે સામાન્ય હોય તેને છોડી દે. બંને જોઈશે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોલ, તો પામે સમકીતને. હજુ પામ્યો નથી, પામશે. વર્તે અંતરશોધ વિના કઈ નિશ્ચય સમકીત ન થાય. અંતરશોધ વિના નિશ્ચય સમકીત ન થાય. આપણે ભગવાનના સમોસણમાં નથી ગયા, ગયા છીએ પણ અંદર ના ગયા, એમાં ભાઈઓ ખાસ. બહેનોમાં આસ્તિક કે ભાવ વધારે હોય, એટલે કે આપણે ભગવાન દેખાય ને ત્યાં જઈએ, આગળ ચાલો. તું તાર જાને, તને વાંધો થયું, તું તાર જા, હું અહીંયા બેઠો છું. અહીંયા જરા ફુવારા ઉડે છે, બહુ સુગંધી આવે છે, અહીંયા આગળ આ સંગીત બહુ સારું સંભળાય છે,
તું તાર જા, હું અહીંયા બેઠો છું. લે, નદી પાસે આવ્યો પણ તરસ્યો ગયો, નદીની તદ્દન પાસે આવ્યો પણ તરસ્યો ગયો, એવો આ જીવ ધીટ છે, મૂઢ છે. કોક વાર આચાર્ય કહે છે કે મૂર્ખ શિરોમણી છે. મૂઢ નથી, મૂઢ એટલે મૂર્ખ, મૂર્ખ શિરોમણી છે. કારણ કે એને પોતાના પરમાર્થ કલ્યાણનો કંઈ ખ્યાલ જ નથી. અનુકૂળ સંયોગમાં તો જીવને કંઈક ઓછી જાગૃતિ હોય તો પણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય અને તેવા કોઈ પ્રવાહમાં તણાઈ ન જવાય. પાલીતાણા કે ઈડર કે ગમે ત્યાં આપણે ચડતા હોઈએ પહાડ, તો ધ્યાન રાખીને ચડવું જોઈએ. બરાબર પગથિયું આવે એના પર બરાબર પગ મૂકવો જોઈએ. એકદમ આમ ઉતાવળમાં જાય તો પડી જવાય, વાગે. માટે દરેકે સાવધાન રહેવું. ભગવાનનો માર્ગ જ સાવધાનીનો છે. જો જાગત હૈ સો પાવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ, ઉઠ જાગ મુસાફિર ભોર ભયે, ઉઠ જાગ મુસાફિર ભોર ભયે. આ મનુષ્ય ભવ તે ભોર છે, ને એમાં સત્સંગનો યોગ એ એક્સ્ટ્રાઓર્ડિનરી લક છે, અલૌક વિશિષ્ટ પુણ્યનો ઉદય છે જીવને, કે ભગવાન સર્વજ્ઞ દેવની અને તેમના સાચા અનુયાયીઓની વાણીનો યોગ, એમની દિવ્ય વાણીનો યોગ થયો છે. વર્તમાન કાળ દુષ્મ કયો છે, છતાં તેને વિશે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રહે એવું એકાવતરી પ્રાપ્ત થાય એવું પણ છે. હવે કોઈ ડિપ્રેશનમાં આવી જાય એને બકઅપ કરે છે કે સાહેબ શું કરીએ, અત્યારે તો તીર્થંકર નહીં કે અને શ્રુતકેવળી ભગવાન નહીં, એવા અપ્રમત્ત યોગેશ્વર આચાર્યો નહીં, તો હવે પછી કેવી રીતે અમારું તો કલ્યાણ ન થાય? કે ના ના, એમની વાણી છે અને અત્યારે પણ કોક કોક જ્ઞાનીજનો છે. હા, પહેલાં જેવા થતા નથી, પહેલાં જેવા થતા નથી, તો દેશકાળનો પ્રભાવ તીર્થંકર એ નથી થતા ભૈયા. અત્યારે તીર્થંકર ભગવાન પણ નથી થતા, તો એવા મહાન મહાન અલૌકિક આત્મ ઐશ્વર્યના ધારણ કરનાર આચાર્યો પણ નથી થતા. પણ આપણે તો આટલું પીવું છે. તું કેમ, મને મોટો ગેરસપ્પાનો ધોધ મળે તો હું પાણી પીવું, તું એ પીવાનો છો? તારે જોઈએ જ કેટલું, આટલું પાણી જોઈએ છે, એટલું તો છે અત્યારે. પી લે, જલ્દી જલ્દી પી લે. રે આત્મતારો, આત્મતારો શીઘ્ર એને ઓળખો. અને એનો એક ઉપાય બતાવે છે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવો, આ વચનને હૃદયે લખો, આ વચનને હૃદયે લખો. એકાવતારી પણ પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ્ય રાખી, એટલે મારે હવે વધારે ભવ કરવા, એક બે ત્રણ ચાર ની અંદર પતાવી દેવું. પણ એ વિશફુલ થિંકિંગ એલોન વિલ નોટ હેલ્પ યુ. કલ્પના માત્રથી કે એકલી કોરી ભાવનાથી મોક્ષ ન થાય, ભાવના પ્રમાણે ભવન કરવું જોઈએ, વિચારને અનુરૂપ આચાર લાવવો જોઈએ. પાપો નાના મોટાથી યત્નપૂર્વક નિવર્તવું જોઈએ અને
જેવો શ્રી સદગુરુએ કહ્યો છે તેવા નિર્ગ્રંથ માર્ગનો શુદ્ધ આત્મતત્વનું પરિજ્ઞાન તેમના ચરણે રહીને કરવું જોઈએ, અને પછી પોતાનો વધારે પુરુષાર્થ કરે ત્યારે નિષદિન નયન મે નિંદ નય આવે નરતબહી નારાયણ પાવે. નિષદિન નયન મે નિંદ ન આવે નરતબહી, વચનામૃતમાં કઈ રીતે કીધું છે, ઉત્તમ મુમુક્ષુની શ્વાસોશ્વાસ સિવાયની એક પણ ક્રિયા ગુરુની આજ્ઞા વગર થાય. કે સાહેબ એટલું કેમ, એ તો એટલું તો સ્વચ્છંદ ચાલે, ન ચાલે એ સ્વચ્છંદ નથી, કારણ કે શ્વાસ આવવો ને જવો તે નિશ્ચયથી આપણા હાથમાં નથી. આપણો શ્વાસ છે તે સેમી વોલન્ટરી છે, વોલન્ટરી નથી. તમે ઊંઘી જાઓ છો ત્યારે અને કહીને જાઓ છો એ બરાબર શ્વાસ લેજે સવાર સુધી હું સૂઈ જાઉં છું, તો એ શ્વાસ તો ચાલે છે. માટે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. તે માટે વિચારવાન જીવે, એટલે આપણે વિચારવાન છીએ કે નક્કી કરવું, તે લક્ષ્ય રાખી ઉપર કહ્યા તેવા પ્રવાહોમાં ન પડતા યથાશક્તિ શું શું કરવું, વૈરાગ્યાદિ અવશ્ય આરાધે. કારણ કે દરેક ધર્મમાં દરેક મત પંથમાં એટલું તો કહ્યું જ છે કે વૈરાગ્ય વિના કોઈને જ્ઞાન થાય નહીં, વૈરાગ્ય વિના કોઈને જ્ઞાન થાય નહીં. તો એ વૈરાગ્ય તો આપણે લાવવો, દુનિયાના પદાર્થોમાં આસક્ત થવું નહીં, આસક્તિને ઘટાડવી, એની દ્રષ્ટિ આપી છે આચાર્ય મહારાજે ઉચ્ચ કક્ષાના માણસ મનુષ્યો માટે. અણુમાત્ર પણ રા અણુમાત્ર પણ રાગાદિનો વાવ વર્તે જીવને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને, તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. આચાર્ય મારે અતિશયોક્તિ અલંકાર વાપરે છે. એમાંથી આપણે સાચું સમજવાનું, આટલો બધો ભાર કેમ આચાર્ય દેવ આપે છે એને માટે ફરીથી 150મું ગાથા વાંચવાની, સમયસરની 150મી ગાથાની. વૈરાગ્ય છે તે મોક્ષનો માર્ગ છે. જીવ બાંધ જીવ રક્ત બાંધે જીવને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે. આ જીનત્રણો સંક્ષેપ જાણી રાચો પરદ્રવ્યો વિશે. ભગવાન બધા હજાર લાખો કરોડો શાસ્ત્રોનો સાર કેટલો, આટલો કયો વાંચો 150મી ગાથામાં, શેમાં, સમયસારમાં. યથાશક્તિ વૈરાગ્ય અવશ્ય આરાધે સદગુરુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવા વાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. બહુ ભલે આમાં કોના પર લખાયો છે એ ખબર નથી, પણ એની ક્વોલિટી એવી છે કે ઉત્તમ મુમુક્ષુ, કોઈ એવા ઉત્તમ મુમુક્ષુ, કારણ કે આટલી બધી વાત કરવાની કીધી આપણને. વિચારવાન જીવે, હું વિચારવાન થયો, તે લક્ષ રાખી, હું તેવો લક્ષ રાખું છું. યથાશક્તિ વૈરાગ્ય અવશ્ય આરાધું છું, સદગુરુનો યોગ સાધુ છું, કષાયાદી દોષ છેદું છું, અજ્ઞાનથી રહિત થવાનો પ્રયત્ન કરું છું, સત્ય માર્ગને જાણવાનો શ્રદ્ધવાનો અને પકડવાનો પ્રયત્ન કરું છું. આટલું બધું કરે ત્યારે આત્મજ્ઞ થાય. આટલું ભલે થોડુંક થોડુંક દરેકની પાછી
ક્વોન્ટિટી હોય. જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન હોય એમ નહીં. ભગવાને કહ્યા એ અનંતાનુમંદે પ્રત્યાખ્યાનાવણી પ્રત્યાખ્યાનાવણીને સંજોલન, તો ઘટાડો ઘટાડો ઘટાડો. કોઈ કશાય કરવા યોગ્ય તો નથી, પણ જ્યાં સુધી તેવી દશા ન આવે ત્યાં સુધી બુદ્ધિપૂર્વક કશાય ઓછા કરવા, બુદ્ધિપૂર્વક કશાય ન કરવા. પણ ન કરવાની આપણી સ્ટેજ નથી, પણ ઓછા કરવાની આપણી સ્ટેજ છે. છેલ્લે કહે છે, મુમુક્ષુ જીવમાં સમાધિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે. અવશ્ય સંભવે છે એટલે અવશ્ય હોવા જરૂરી છે એમ. સંભવે છે ત્યાં એમ લખ્યું છે, પણ આગળ અવશ્ય શબ્દ મૂક્યો એટલે સંભવ સંભવે છે શબ્દ ન્યુટ્રલાઇઝ થઈ ગયો અપેક્ષાએ. અથવા તે ગુણો વિના મુમુક્ષુતા ન કહી શકાય, એટલે માટે આખા આત્માર્થીના ગુણોનું આડોલન શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી કરવું. નિત્ય તેવો પરિચય રાખતા, હવે ઇટ ઇઝ અ પ્રોટ્રેક્ટેડ ટાસ્ક. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. નિત્ય તેવો પરિચય રાખતા, એક તે વાત શ્રવણ કરતા, બે વિચારતા, ત્રણ ફરી ફરીને પુરુષાર્થ કરતા, ચાર અને તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય. તો આપણે આપણી જાતને મુમુક્ષુ લખીએ અથવા સંસ્થાવાળા કોકવા લખે મુમુક્ષુ ભાઈ શ્રી, તો પોતાને પરમાર્થ મુમુક્ષુ માનવા નહીં. અહીંયા લખ્યું છે એવા ગુણ આપણા આત્મામાં હોય, આપણા જીવનમાં, આપણા સમસ્ત વ્યક્તિત્વમાં પ્રગટે, તો આપણે મુમુક્ષુ, અને નહીં તો મુમુક્ષુ નહીં. સામાન્ય જિજ્ઞાસુ, સામાન્ય જિજ્ઞાસુ આત્માર્થે, તે પણ પોતાના ભાવ ઉપર છે. દુનિયા કે ટીવી વસ્તુ બહારમાં બનતી નથી, પોતાની યોગ્યતા પ્રમાણે બને. આપણને બધાએ જ્ઞાની માને તો આપણે જ્ઞાની થઈ જઈએ, બધા એટલે ઘણા બધા. ના, કોઈના કહેવાથી આપણે જ્ઞાની થતા નથી. અને આપણે જ્ઞાની હોય અને આખી બીજા બહુ માણસો અજ્ઞાની કહેતો, તેથી આપણું જ્ઞાન જતું રહે, ન જતું રહે. ધર્મ વસ્તુ સ્વભાવ, ધર્મ વસ્તુ સ્વભાવ. તો આટલું કરવાનું, ફરીથી ગણી જઈએ. સમાધિ કહ્યા તે ગુણો અવશ્ય સેવા, નિત્ય તેવો પરિચય રાખવો, તે વાત શ્રવણ કરવી, વિચારવી, ફરી ફરી પુરુષાર્થ કરવો, તે મુમુક્ષુતા ઉત્પન્ન કરવી. એટલે જ્યારે ચારે ચાર મુદ્દાઓનો અંત થાય ત્યારે ઉત્તમ મુમુક્ષુતા પ્રગટે છે. કોનો? 254નો. પહેલાને નંબર નથી આપ્યો, સ્વચ્છંદ જાત પ્રાય દબાયો છે ત્યાં નંબર નથી આપ્યો, અને પછી ત્રણના નંબર આપ્યા છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ વિનયની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય, તે મુમુક્ષા ઉત્પન્ન થયે જીવને પરમાર્થ માર્ગ અવશ્ય સમજાય. અહીંયા સમજાય છે એ સ્લો પ્રોસેસ, જેનો જેવો પુરુષાર્થ ગતિ હોય એ પ્રમાણે સમજાય છે. સમજ્યું તો તેનું ખરું જે મોહે નવી લે પાય, સમજ્યું તો તેનું ખરું જે મોહે નવી લે પાય. આવી લોટરી લાગી છે, આગામી કરોડો વર્ષમાં લાગવાના ચાન્સ ઓછા છે, માટે ગઈકાલે લીધું તું એ બોલી અંતમંગળ. ચૌદમી અને પંદરમી કડી બે કડી બોલું છું. મુખ્ય પચાર દુભેદયો બળ ભાગીરથ ન ત્રય ધરે
और उधर एंगे ते शिव लहै तिन सुयश जल जग मल हरे। एवं ज्ञानी पुरुषोना चरित्र ने वाचन करवाथी पण आपणा जेवा मूठ जीवोनु कल्याण थाय छे। माटे एवा महाज्ञानी पुरुषोना जीवन चरित्रो वाँचवा। इमिजाने आलस तीन ही अनादि भ्रमण धनी धन्य है क्या बोलिए आपणे। इमिजानि आलस हानि साल हस ठानि यह सिख आदरो जब लो न रोग जराग है तब लो जटित निज हित करो। मार्मिक छे एकला काव्यत्व ने न वळगवू अनो मोटो पिया एवा बधाने न वळगवू। ज्ञानी ना वचनो नो भावार्थ समझीने आपणा जीवन में उतारवानो छे। शब्दो घणा जाणीए तो ए ऊपर ऊपर थी जाणेला ते इतला उपयोगी। यह राग आगद है सदा ताते समामृत से ये चिर भजे विषय कषाय अब तो त्याग निज पद बे कहा रचो पर पद में न तेरो पद यह क्यों दुख सहय अब दौल हो सुखी स्वपद रच दाव मत चूको यह अब दौल हो सुखी स्वपद रची दाव मत चूको यह। सदगुरु देव परम कृपालो दे लोकनाथ सब संतन की जय। हूँ आत्मा छू आपनो सेवक छू सौनो मित्र छू। हूँ आत्मा छू आपनो सेवक छू सौनो मित्र छू। आत्मा छू आपनो सेवक छू सौनो मित्र छू।